पार्थ टोरोनिल एटले के पार्थ महेंद्र भाई पटेल बनासकांठा जिल्लाना नवाबी नगर पालनपुरनो वतनी पिता महेंद्र भाई पालनपुरमां मेडिकल स्टोर चलावे छे। माता रेणुकाबेन गृहिणी छे। जयरे मोटो भाई निकुंज अमदावादमां पोतानो धंधो संभाळे छे। पार्थनो जन्म 1992 8 सप्टेम्बरे थयो हतो। ઘરમાં નાનો હતો એટલે સ્વાભાવિક છે કે સૌનો લાડકવાયો હતો, પરંતુ 30 ઓક્ટોબર 2010 દિવસ પાર્થ સહિત પટેલ પરિવાર માટે કુદરતી પ્રકોપ બની રહ્યો. પોતાના ફોઈના ઘરે વડોદરા વેકેશન માણવા માટે ગયેલ પાર્થ સ્વિમિંગ પૂલમાં છલાંગ લગાવતા એક અકસ્માતનો ભોગ બન્યો અને ફક્ત 18 વર્ષની ઉંમરે 100% ડિસેબિલિટી એટલે કે પેરાલિસિસ તેની યુવાનીને ભરખી જનાર અભિશાપ લઈ આવી. મેડિકલની ભાષામાં સ્પાઇન કોર્ડ ડેમેજ કહેવાય એવી દુર્ઘટનાને પાર્થનું કમર નીચેનું અંગ સાવ ચેતનાહીન કરી દીધું અને હાથની હિંમત પણ છીનવી લીધી. ફક્ત એક આંગળીનું ટેરવું સામાન્ય હલનચલન કરી શકે એટલી જ ચેતના એના ઉપરના અંગમાં રહી અને આ ચેતના જ એના જીવનનો નવો માર્ગ બની. આંગળીનું ટેરવું કલમ બની, લેપટોપના કીબોર્ડ પર ફરવા લાગ્યું અને સર્જાઈ જીવનના હકારાત્મક વલણની અદ્ભુત જીવતી વાર્તા. પોતાની શારીરિક અક્ષમતાને લઈને પોતાના મન પર ક્યારેય હાવી ન થવા દઈ હિંમત હાર્યા વગર જીવન જીવવું છે તેનું સ્વીકારીને અભિશાપને આશીર્વાદમાં પલટાવી દેનાર પાર્થ આજે ખુશ છે. અને તેના શબ્દોમાં જ કહીએ તો આજની ઘડીએ તે રડિયામણીના નિજાનંદમાં મસ્ત છે. જીવનના પડકારનો સામનો પથારીમાં કે વ્હીલચેરમાં બેઠા બેઠા કરવો એ નાની સૂની વાત નથી. આ પડકારને પહોંચી વળવા માટે પાર્થે પોતાની એકલતા અપંગતાને પુસ્તકોમાં ઓગાળી દીધી અને વિવિધ વિષયોના 500 જેટલા પુસ્તકોનો અભ્યાસ કર્યો. આટલા વિશાળ વાંચન પછી લાગ્યું કે મારે પણ લખવું જોઈએ અને સફર શરૂ થઈ એક લેખક તરીકેની. પાર્થે લેખક તરીકે પહેલો વિષય જ એટલો બોલ્ડ પસંદ કર્યો કે એની જાહેરમાં પણ ચર્ચા ન થઈ શકે. પોર્નોગ્રાફી જેવા સંવેદનશીલ અને બોલ્ડ સબ્જેક્ટ પર ગુજરાતી ભાષામાં પુસ્તક લખવું એ જ મોટો પડકાર કહેવાય. પણ પાર્થે હિંમત કરી આ વાત એના પપ્પા મહેન્દ્રભાઈને કરી. મહેન્દ્રભાઈ પપ્પા મની દોસ્ત બની ગયા અને પોર્નોગ્રાફી પર લખવાની મંજૂરી સાથે તમામ મદદ કરી, સાથે જ હિંમત પણ આપી. પાર્થે પોતાની પ્રથમ પુસ્તક મોડર્ન ડ્રગ, જેમાં પોર્નોગ્રાફી વિષયને સંપૂર્ણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવતા આ વિષય પર લખાયેલ પુસ્તક લેખો સેક્સોલોજિસ્ટ અને સાયકોલોજિસ્ટના મંતવ્યોથી માંડીને સેક્સ વર્કરોના અભિપ્રાયો સુધીનો પણ ખજાનો ઠાલવી દીધો છે. જ્યારે આ પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે પ્રસિદ્ધ લેખિકા અને મોટિવેશન સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય પણ આ પુસ્તકના વખાણ કરી અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતના નામાંકિત અખબારમાં તેની ચર્ચા કરતો લેખ લખાયો હતો. ત્યારબાદ પાર્થે જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલતી 108 આધ્યાત્મિક અને પ્રેરણાત્મક વાર્તાઓ પુસ્તક લખ્યું. ત્રીજું પુસ્તક વૈદ્ય અવૈદ્ય નવલકથા સ્વરૂપે લખ્યું અને હાલમાં પાર્થ શબ્દ નિશબ્દ અને છલ નિછલ બે પુસ્તકો લખી રહ્યા છે. હેલો, હું પાર્થ ટોરોનિલ. આજથી 12 વર્ષ પહેલાં સ્વિમિંગ પૂલમાં ડાઇવ મારતી વખતે મારો ગરદનનો મણકો તૂટી ગયો અને એના લીધે ગળા નીચેનું આખું શરીર પેરાલિસિસ થઈ ગયું. એના પછી મારા માટે જીવવાનો એક મોટો પડકાર હતો. મારા ગળા નીચેનું કશું જ ચાલતું નહોતું, એટલે મારાથી જે દૈનિક ક્રિયાઓ હોય એ પણ થતી નહોતી. પણ મારા ફાધરે મને જે સપોર્ટ આપ્યો, જે હુંફ આપી, એના લીધે મારા અંદર એક જીવવાની એક પ્રેરણા મળી. અને પછી ધીરે ધીરે મેં મારો દિવસનો સમય પસાર કરવાનો સમય પસાર કરવા વાંચન તરફ હું વળ્યો અને વાંચન પ્રત્યેનો મારો પ્રેમ જેટલો વધતો ગયો એમ એમ મને કંઈક સાહિત્યના અંદર પણ યોગદાન કરવાની ઈચ્છા થઈ. પછી મેં લખવાની શરૂઆત કરી, નાના આર્ટિકલો લખવાની શરૂઆત કરી અને જેમ જેમ વાંચકો તરફથી મને પ્રતિસાદ મળતો રહ્યો એમ એમ મને લખવાનો વધુ પ્રેરણા મળતી રહી. અને ત્યારબાદ મેં એક મોડર્ન ડ્રગ નામના પુસ્તકની લખવાની શરૂઆત કરી. આજના સમયમાં જે યુવાનો ડિજિટલ મીડિયા સાથે જોડાયેલા છે એ લોકો પોર્નોગ્રાફી નામના દૂષણમાં ખૂબ જ ધસી ગયેલા હોય છે અને એમાં હું પણ એક હતો. આ વિશે જ્યારે મેં ઇન્ટરનેટ ઉપર રિસર્ચ કરવાનું શરૂ કર્યું, આર્ટિકલો વાંચ્યા, એના પરથી મને ખ્યાલ આવ્યો કે આ એક દૂષણ વ્યક્તિના દિમાગ ઉપર કેટલી ખરાબ અસર પેદા કરી શકે છે
અને પછી મને લાગ્યું કે ગુજરાતી ભાષાના અંદર આ વિષય વિશે પણ લખાવું જોઈએ, વાત થવી જોઈએ અને લોકોમાં પ્રેરણા મળવી જોઈએ. એટલે પછી મેં નાના નાના આર્ટિકલ લખવાની શરૂઆત કરી અને આર્ટિકલ લખતા લખતા મને લાગ્યું કે આ આર્ટિકલ હવે એક પુસ્તકનું સ્વરૂપ લેશે. અને પછી મેં આ આર્ટિકલનું કલેક્શન કરીને મોડર્ન ડ્રગ નામનું પુસ્તક લખ્યું કે જે યુવાનો માટે ખાસ ઉપયોગી પુસ્તક થઈ રહે. કારણ કે જે યુવાનો આ ડિજિટલ મીડિયા સાથે જે જોડાયેલા છે, જે પોર્નોગ્રાફી જોતા હોય છે, યુવાનોને લાગતું હોય છે કે આ તો એકદમ નોર્મલ વસ્તુ છે, આનાથી તો કંઈ થઈ શકે એમ નથી, કંઈ નુકસાન થાય એવું નથી. પણ એ લોકોને સાચું માહિતી આપવા માટે એક માઇલસ્ટોન માટે પુસ્તક બની શકે. ધીરે ધીરે વાંચનમાંથી મારો લખવા પ્રત્યેનો રસ જાગવા લાગ્યો અને પછી મેં નાની નાની શરૂઆત કરી, આર્ટિકલ લખવાની શરૂઆત કરી અને એના પછી મેં મોડર્ન ડ્રગ નામનું પુસ્તક લખ્યું. અને અત્યારે મેં બીજા બે પુસ્તકો લખ્યા છે, 108 આધ્યાત્મિક અને પ્રેરણાત્મક વાર્તાઓ અને એક નવલકથા છે વૈધ વૈધ. આ પરિસ્થિતિમાં પણ હું ભૂતકાળને ક્યારેય વાગોળતો નથી અને ભવિષ્યની ક્યારેય ચિંતા નથી કરતો. આ ગળી રળિયામણી એવા જ વલણ સાથે હું જીવું છું. મારા ફેમિલીના સપોર્ટ અને મારા માનસિક મનોબળને લીધે જ હું અત્યારે એકદમ પ્રસન્ન ચિત્તે જીવું છું. મારા બાબો પાર્થ મહેન્દ્રભાઈ પટેલ, એને 30/10/2010માં આ એક્સિડન્ટ થયો. સ્વિમિંગ પૂલમાં નાહવા ગયો હતો બરોડા, અને એને જેમ માછલી ડાઈ મારે ને એ રીતે ડાઈ મારી એટલે એને શું સર્વાઇકલ પ્રોબ્લેમ થયો અને 100% ડિસેબિલિટી થઈ ગયો. ઓપરેશન કરાયું પણ અમે બહુ એ વખત તો ખૂબ આઘાત લાગ્યો, પણ પછી અમે હિંમત ના હાર્યા અને એને ટ્રીટ કર્યો અને તે આગળ એને ખૂબ મહેનત કરી અને શરૂઆતમાં તકલીફ પડી, જાતે બાથરૂમ સંડાસ બધું કરાવવું પડે જાતે, પણ એ તો બધું હવે જે વસ્તુ છે સ્વીકારવી પડે તો સ્વીકારવી પડે. ભગવાનના હાથ હાથે થયું એ તો આપણા હાથમાં સ્વીકારવું જ પડે. અને એનાથી અમે નાસીપાસ નહીં થયા અને એમાંથી એને ઘણી બધી મહેનત કરી અને આ લાઈન તરફ એને મહેનત કરી અને આધ્યાત્મિક પુસ્તકો, કંઈ યુવાનોને પ્રેરણાદાયક પુસ્તકોને બધું લખ્યું અને આગળ એ પોતે પણ એકદમ એન્જોય અને ખુશ જ રહે અને નીડર હોય. ગમે ત્યારે એને કોઈ તકલીફ એવી મગજમાં લીધી જ નથી કદી અને કોઈ પેલી એ ગભરાતો નહીં. એટલે અમે અત્યારે તો ખુશ જ છીએ, બસ કોઈ ગભરાતા નથી, બસ દુઃખને માણવાનું અને એમાંથી બહાર નીકળવાનું. પાર્થ, અમારા પરિવારમાં કોઈ લેખક તો છે જ નહીં અને એને પહેલી વખત આ પુસ્તકો લખવાનું જાતે જ અંદરથી એને વિચાર કર્યો અને એમાં 3 પુસ્તકો લખ્યા. એક મોડર્ન ડ્રગ લખ્યું યુવાનો માટે, પછી 108 આધ્યાત્મિક વાર્તાઓ લખી, પછી વૈધ અવૈધ લખ્યું. એ પુસ્તકો 3000 કોપી છપાઈ, 1500 કોપી ગઈ અને સારો રિસ્પોન્સ છે. અને એ પુસ્તકોથી દરેક યુવાનને પ્રેરણા મળે એ જ મહત્ત્વનું હ. એ એન્જિનિયર થવા માગતો હતો પણ હવે એન્જિનિયર નથી થયો અને આમાં પણ જો આગળ આવશે એવો મને તો વિશ્વાસ જ છે પૂરેપૂરો, અને ખૂબ પ્રગતિશીલ થશે અને એની પોતાની પણ રસપૂર્વક મહેનત કરે છે અને આગળ આવશે.